ગુજરાતીઓને અને ગુજરાતનો લોકપ્રિય તહેવાર નવરાત્રિની સુરતની શેરી ગલીઓ અને સોસાયટીઓમાં ધામધૂમથી ઉજવણી થઈ હતી. મા જગદાંબાની આરાધના કરવાનું પર્વ નવલા નવરાત્રિના ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો હતો, ત્યારે ગ્રાઉન્ડમાં ગરબાની શેરી ગરબામાં થતા પારિવારિક નવરાત્રિની ઝાંખી પાડી હતી. શહેરની મોટાભાગની સોસાયટીમાં ગરબાનો ઉત્સાહ ડીજેના તાલે જોવા મળતા હતા, ત્યારે વેસુ વિસ્તારમાં આવેલ એવન્યુ 77માં પણ લોકો પરંપરાગત ગરબા લીધા હતા. સુરતના વેસુ વિસ્તારમાં આવેલ કેનાલ રોડ પરના એવન્યુ 77માં ખાસ ગરબા રાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. નોનસ્ટોપ ગરબા અને દાંડિયાના આ આયોજનમાં એવન્યુના તમામ લોકોએ ભાગ લીધો હતો અને ટ્રેડિશનલ ડ્રેસ સાથે લોકોએ પરંપરાગત ગરબા લીધા હતા, તેમજ પોતાના પરિવારની સાથે ગરબા લઈને વસુધૈવ કુટુંબકમની ભાવના લોકોમાં જાગે તે માટેનો સંદેશ આપ્યો હતો. જ્યારે આ ગરબામાં તમામ એવન્યુના તમામ લોકો જોડાયા હતા અને ગરબે ઘૂમીને માતાની આરાધના કરી હતી. હું વિદ્યા પટેલ છું અને મારું રહેવાનું છે એવન્યુ 77 જેસુ સુરત. અહીંયા આયોજન એટલું સરસ કરેલું છે કે મને સાચે કહું ને બારે કસે જવાની ઈચ્છા જ નથી થતી. હું મારા ફેમિલી જોડે, મારા પરિવાર, મારા સાસુ સસરા હોય, બીજા પણ આખું બિલ્ડિંગમાં જેટલા પણ રહેતા છે, મારું પરિવાર છે, અમે લોકો જોડે સેલિબ્રેટ કરે છે ફેસ્ટિવલ. ખાલી આ નહીં, બધા જ ફેસ્ટિવલ જોડે સેલિબ્રેટ કરે છે. હું એ લોકોને એ મેસેજ આપવા માંગુ છું કે તમે લોકો બહાર જાઓ છો પણ તમે તમારા વડીલોને ઘરે મૂકીને બહાર જાઓ છો. મારું કહેવાનું એ અર્થ છે કે તમે તમારા વડીલો જોડે સેલિબ્રેટ કરો, એના જોડે રહો. બહારે જાઓ તો એમને પણ લઈને જાઓ, યા તો તમે તમારી કમ્યુનિટી જ્યાં છે ત્યાં રમો. બસ મારું એ સજેશન છે.